નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય સામાન્ય જ્ઞાન તેમાં આપણે આગળ શબ્દ સમૂહ માટે એક શબ્દ તેનો અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે તેનું સ્વાધ્યાય જોઈએ. તો સ્વાધ્યાયના આપણને ત્રણ પ્રશ્ન છે, તેમાંથી તમને પહેલો પ્રશ્ન આપેલો છે કે શબ્દ સમૂહ માટે એક શબ્દનો જવાબ લખો. તમે જે આગળ ભણ્યા છો તેમાંથી તે આપણે સ્વાધ્યાયના પ્રશ્ન છે તેમાં પહેલો સવાલ શું છે, જગતમાં ઈશ્વર છે જ નહીં એમ માનનાર, એટલે કે જગત છે, દુનિયા છે, તેમાં ભગવાન નથી એવું માનનાર એ વ્યક્તિને આપણે શું કહીએ છીએ, નાસ્તિક. તો જવાબમાં આવશે નાસ્તિક. બીજો સવાલ છે, બધા રાજાઓ ઉપર પોતાની સત્તા સ્થાપના, જેટલા બધા રાજા છે તેની ઉપર પોતાનું રાજ જન, તો એવા રાજાને આપણે શું કહીએ છીએ, ચક્રવર્તી. શું કહેવામાં આવે છે, ચક્રવર્તી. ત્રીજું છે, તિથિ નક્કી કર્યા વિના આવનાર, જેની કોઈ પણ તિથિ નથી, કોઈ પણ સમય નથી, તે નક્કી કર્યા વિના આવનાર તેને આપણે શું કહીએ છીએ, અતિથિ. ત્યાર પછી જોઈએ, તે કરતા વધુ ખર્ચનાર, જેને જોઈએ છે તેટલું જ ને તેના કરતા વધારે ખર્ચ કરે છે, તો તે કહેવાય છે ઉડાવ. જેની પત્ની મરી ગઈ છે તે પુરુષ, જેની પત્ની મૃત્યુ પામી છે તો તે પુરુષને શું કહીશું, વિધુ. બાળકથી માનીને અબાલવૃદ્ધ, બાળકથી માનીને વૃદ્ધ સુધી, તો એને કહેવાય અબાલવૃદ્ધ. નાના છે ત્યારથી લઈને તે મોટા, એટલે કે વૃદ્ધ થાય છે ત્યાં સુધીના તેના જીવનની વ્યથા જે સ્થિતિ છે તેને આપણે કહીશું અબાલવૃદ્ધ. તો આ થયો પ્રશ્ન એક, જેમાં તમારે લખવાનું છે, શબ્દ સમૂહ આપેલો છે તેના ઉપર તેનો જવાબ લખવાનો છે. જે તમારે ગુજરાતી છે વિષય તેમાં તમારે આવે છે કે શબ્દ સમૂહ માટે એક શબ્દનો ઉત્તર લખો, તો તેવી જ રીતે તો આપણે પહેલો પ્રશ્ન. ત્યાર પછી આપણને બીજો પ્રશ્ન શું આપેલો છે, ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવો. શું છે, તો તમને એક વાક્ય આપેલું છે તેમાં બે શબ્દ આપેલા છે, એ બે શબ્દમાંથી જે શબ્દ સાચો છે તેને લઈને પાછું વાક્ય નવું બનાવશું, પણ જે શબ્દ ખોટો છે તેની ઉપર આપણે છેકો મારીશું. તો તમને એમાં પહેલું વાક્ય શું આપેલું છે, નિરાધાર બાળકોના રહેવાના સ્થળને અનાથાશ્રમ કે વૃદ્ધાશ્રમ કહે છે. તો નિરાધાર બાળકો જેનો કોઈ આધાર નથી તેવા બાળકો ક્યાં રહે છે, અનાથાશ્રમમાં રહે છે. તો કેની ઉપર છેકો મારીશું આપણે, વૃદ્ધાશ્રમ પર છેકો મારીશું. તો આપણે સાચું વાક્ય શું બનશે, નિરાધાર બાળકોના રહેવાના સ્થળને અનાથાશ્રમ કહે છે. બીજું છે, જેની આરપાર જોઈ શકાય તેને અપારદર્શક અથવા પારદર્શક કહે છે. જેની આપણે આરપાર જોઈ શકીએ છીએ તેને શું કહેવાય છે, પારદર્શક. તો આમાંથી ખોટો શબ્દ કયો આવશે, અપારદર્શક, તેના ઉપર આપણે છેકો મારીશું. તો વાક્ય શું બનશે, જેની આરપાર જોઈ શકાય તેને પારદર્શક કહે છે. ત્રીજું આપેલું છે, પોતાના હાથે લખાયેલા પોતાના વૃતાંતને જીવનકથા કે આત્મકથા કહે છે, એટલે કે પોતાના હાથે, એટલે કે પોતે જ જેની વાત થયેલી છે તે પોતે જ તે પોતાના જીવન પર જે લખેલું છે તેને શું કહેવામાં આવે છે, આત્મકથા. તો અહીં જે આપણે સવાલ છે તેમાં બીજો શબ્દ ખોટો છે, કયો છે, જીવનકથા. તો તેના ઉપર આપણે છેકો મારીશું. તો સવાલ આપણો સાચું વાક્ય શું બનશે, પોતાના હાથે લખાયેલા પોતાના વૃતાંતને આત્મકથા કહે છે, એ વાક્ય સાચું બનશે. અને જે ખોટો શબ્દ છે તેને આપણે છેકવાનો છે. ચોથું છે, જેનો પતિ મરી ગયો છે તેવી સ્ત્રીને વિધવા કે સધવા કહે છે. જેના પતિ મૃત્યુ પામ્યા છે તો એ સ્ત્રી છે એને શું કહે છે, વિધવા કહેવાય. તો વિધવા કહેવાય છે. તમારા બીજો જે ખોટો શબ્દ છે કયો છે, સધવા. તો તેના ઉપર આપણે શું કરવાનું છે, છેકો મારવાનો છે. તો કયા શબ્દ ઉપર આપણે છેકો મારીશું, સધવા ઉપર છેકો મારીશું. તો સાચું વાક્ય શું બનશે,
જેનો પતિ મરી ગયો છે તેવી સ્ત્રીને વિધવા કહે છે. તો આ થયો આપણો પ્રશ્ન 2 જેમાં આપણે શું કર્યું તો કે જે ખોટો શબ્દ છે તે છેકીને વાક્યને સાચું વાક્ય ફરીથી બનાવ્યું. ત્યાર પછી આપણને ત્રીજો પ્રશ્ન આપેલો છે જોડકા છોડો. જોડકા છોડો તે તમારે પરીક્ષામાં ભાગ અ બ અને વચ્ચે ઉત્તર એવી રીતે હોય છે. તો તે તમારે જે સાચો જવાબ હોય છે તે લખવાનો હોય છે. અહીં આપણને અ વિભાગ આપેલો છે અને ઉત્તર આપેલો છે. બ વિભાગ છે નહીં, પરંતુ પરીક્ષામાં તમને બ વિભાગ પણ આપેલો હોય છે. ઈશ્વર છે એમ માનના, ઈશ્વરના ઈશ્વરમાં માનના એટલે એમ છે કે જગતમાં ઈશ્વર છે તે વ્યક્તિને આપણે કહીએ છીએ આસ્તિક. શું કહીએ છીએ? આસ્તિક. પથ્થર પર લેખેલ લેખ એટલે કે પથ્થર કોતરીને તેના ઉપર જે લેખ લખવામાં આવે છે તેને શું કહેવાય? શિલાલેખ. શું કહેવાશે? શિલાલેખ. શિલાલેખ કેવી રીતે? તો પથ્થરનો સમાનાર્થી શું થશે? શિલા થાય. શું થાય પથ્થરનો સમાનાર્થી? શિલા. એટલે પથ્થર પર લખાયેલા લેખને કહેવાય છે શિલાલેખ. શિયાળુ પાક એટલે કે શિયાળાની ઋતુ દરમિયાન જે પાકનું વાવેતર કરવામાં આવે છે તેને કયો પાક કહે છે? રવિ પાક. કયો પાક? રવિ પાક. જેને શત્રુ નથી તે, જેનો કોઈ પણ શત્રુ નથી, દુશ્મન નથી, તેને શું કહીશું? અજાત શત્રુ. અજાત શત્રુ. ત્યાર પછી આપણને આપેલું છે પારકાનું ભલું કરનાર, જે પોતાના નથી બીજાના છે, બીજા છે બીજા વ્યક્તિને ઓળખતા પણ નથી તેનું ભલું કરનાર, તો એવી વ્યક્તિને કહેવાય પરોપકારી. તો અહીં જવાબ આવશે પરોપકારી. બીજાનું ભલું કરનાર પારકા છે એનું ભલું કરનાર પરોપકારી. ચોમાસું પાક એટલે કે ચોમાસાની ઋતુમાં જે પાકનું વાવેતર થાય છે તેને શું કહેવાય છે? ખરીફ પાક. જવાબ આવશે ખરીફ પાક. જવાબમાં આવશે ખરીફ પાક. જોઈએ તેટલું જ વાપરનાર, જેટલી જરૂર છે તેટલી જ વસ્તુ વાપરનાર એને કહેવાશે કરકસરી. લખી શકો.